ડીસા પાલનપુર હાઈવે પર આવેલ રામેશ્વર ઇલેક્ટ્રિક વર્કર્સ નામની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ દુકાનને નિશાન બનાવી દુકાનમાંથી 80,000ના મુદ્દામાલની ચોરી કરી. દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ડીવીઆરની ચોરી કરી પલાયન થઈ જતા દુકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો હવે એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ એક્સેલેન્સી હોટલની બાજુમાં આવેલ રામેશ્વર ઇલેક્ટ્રિક નામની દુકાનના માલિક મુકેશભાઈ હિરાજીમાળી દિવાળી પર્વ નિમિત્તે બેસતા વર્ષના દિવસે પોતાની દુકાન બંધ કરી ગયા હતા અને આજે લાભ પાંચમના દિવસે જ્યારે પોતાની દુકાન ખોલતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા સીસીટીવી કેમેરાનું ડીવીઆર સહિત કેમેરામાં તોડફોડ કરી દુકાનમાંથી કોપર વાયર જેની કુલ કિંમત 80,000ના મુદ્દામાલની અજાણ્યા શખ્સો ચોરી કર્યા ગયા હોવાનું માલુમ થયું હતું. જે બાદ દુકાન માલિક મુકેશભાઈ માળીએ તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દુકાન માલિક મુકેશભાઈ માળીની ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.